શલમ મિત્રો, આજે આપણે જોઈશું કે ઇઝરાયલમાં એક તહેવાર છે જેનું નામ છે સુકોત. ઇઝરાયલી લોકો સુકોત કેમ ઉજવે છે અને તે કેવી રીતે ઉજવે છે, અને સુકોત એટલે કે જે સુકો બનાવે છે, માંડવો બનાવે છે, તે કેવી રીતે બનાવે છે, એમાં કેવી રીતે સાજ સંગ્રહ કરે છે, તે સઘળી વિગતો આજે આપણે જોઈશું. સૌ પ્રથમ તો આપણે જોઈએ કે ઇઝરાયલી લોકો સુકોત કેમ ઉજવે છે. તો આપણે આપણે આપણા બાઇબલમાંથી વાંચીશું લેવિયનો 23મો અધ્યાય અને તેની 33મી કલમથી આગળ. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયલ પુત્રોને એમ કહે કે એ સાતમા માસને 15મે દિવસે યહોવાને સારું સાત દિવસ સુધી માંડવા પર્વ છે. પહેલે દિવસે પવિત્ર મેળાવડો થાય, તમે કોઈ સંસારી કામ કરશો માં. સાત દિવસ સુધી તમારે યહોવાની હોમયજ્ઞ ચઢાવવો. આઠમે દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો અને તમારે યહોવાની હોમયજ્ઞ ચઢાવવો. એ પર્વનો છેલ્લો દિવસ છે. તમારે કંઈ સંસારી કામ કરવું નહીં. તથા 39મી કલમથી આગળ. તેમ છતાં સાતમા માસને 15મે દિવસે જમીનની ઉપજનો સંગ્રહ કરી રહ્યા પછી તમારે યહોવાને સારું સાત દિવસ સુધી પર્વ પાડવો. પહેલે દિવસે પવિત્ર વિશ્રામ થાય ને આઠમે દિવસે પવિત્ર વિશ્રામ થાય. અને પહેલે દિવસે સુંદર વૃક્ષોના ફળ, ખજૂરીની ડાળીઓ તથા ઘટાદાર ઝાડોના પાંખડા તથા નાળાના વેલાઓ લઈને તમારે યહોવા તમારા દેવની સમક્ષ સાત દિવસ સુધી ઉત્સવ કરવો. અને તમારે યહોવાનું તે પર્વ વર્ષમાં સાત દિવસ સુધી પાડવો. તે વંશ પરંપરા તમારે સારું હંમેશનો વિધિ છે. સાતમા માસમાં તમારે તે પર્વ પાડવું. તમારે સાત દિવસ માંડવાઓમાં રહેવું. ઇઝરાયલના સર્વ વતની માંડવાઓમાં રહે એ માટે તમારા વંશજો જાણે કે જ્યારે હું ઇઝરાયલ પુત્રોને મિસર દેશમાંથી કાઢી લાવ્યો ત્યારે મેં તેઓને માંડવાઓમાં વસાવ્યા. હું યહોવા તમારો દેવ છું. આપણે આ જે કારણ જોયું એના માટે ઇઝરાયલીઓ પર્વ ઉજવે છે. સુંદર વિડીયો જોઈને અગર તમને આ વિડીયો પસંદ પડ્યો છે તો વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરો અને
આવા જ અવનવા વિડીયો જોવા માટે અને ઇઝરાયલ દેશને તમારા મોબાઈલની સ્ક્રીન પર નિહાળવાની માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.